આપણે પ્રકરણ 2માં સંખ્યાની ગમત એમાં પહેલો પ્રશ્ન જોઈએ. ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. અહીંયા ચિત્ર છે એમાં અમુક બાળકો આપ્યા છે અને એની પાસે કેટલા બીજ મળ્યા એ આપ્યું છે. આ જીનલ છે એની પાસે શું લખ્યું છે, મને 26 બીજ મળ્યા એટલે એની પાસે 24 છે. મિનલ છે એની પાસે 42 છે. સુનિલ છે એની પાસે 39 છે. સ્નેહા એની પાસે 48 છે. અને નમિત એની પાસે 44 બીજ છે. એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે. પહેલો પ્રશ્ન એવો છે કે સૌથી વધારે બીજ કોની પાસે છે. અહીંયા 26 છે, 42 છે, 39 છે, 48 છે અને 44 છે. તો બધાથી વધારે કયા છે, 48. અને કોની પાસે છે, સ્નેહા પાસે. એટલે કોની પાસે છે, તો કે સ્નેહા પાસે. એટલે એના જવાબમાં લખવાનું સ્નેહા. અને કેટલા, તો કે 48. બીજો પ્રશ્ન, સૌથી ઓછા બીજ કોની પાસે છે. આમાંથી બધાથી ઓછા કોની પાસે છે, 26, 42, 39, 48 અને 44. એમાં બધાથી નાની સંખ્યા કઈ છે, 26. કોની પાસે, જીનલ પાસે. એટલે કોની પાસે છે, તો કે જીનલ પાસે. અને કેટલા, તો કે કેટલા બીજ છે, 26. એટલે જવાબમાં લખવાનું 26. પછી ત્રીજો પ્રશ્ન, જીનલ અને સ્નેહાના કુલ બીજ કેટલા થાય. જીનલના બીજ કેટલા છે, 26. એટલે 26 લેખા, વત્તા સ્નેહાના બીજ કેટલા છે, 48. એટલે વત્તા 48 લેખા, 26 વત્તા 48. આડો સરવાળો કરીએ, 8 ને 6 14, 14નો ચોગડો વધા પડી 1, 4 ને 2 6, 6 ને 1 7. એટલે જવાબમાં આવ્યું 74. એના પછી મિનલ અને નમિતના કુલ બીજ કેટલા થાય. મિનલ પાસે કેટલા છે, 42 અને નમિત પાસે 44. એટલે 42 વત્તા 44, 4 ને 2 6, 4 ને 4 8. એટલે જવાબમાં આવશે 86. એના પછી પાંચમો, સુનિલ પાસે જીનલ કરતા કેટલા બીજ વધુ છે. કેટલા વધુ કે કેટલા ઓછા કહે તો શું કરવાનું હોય, બાદબાકી. એટલે સુનિલ પાસે જીનલ કરતા કેટલા બીજ વધુ છે. સુનિલ પાસે કેટલા છે, 39 અને જીનલ પાસે કેટલા છે, 26. એટલે 39 ઓછા 26. એટલે 9 માંથી 6 જાય તો 3 અને 3 માંથી 2 જાય તો 1. બધામાં આડા સરવાળા બાદબાકી કરવાના છે. એટલે જવાબમાં આવશે 13. છઠ્ઠો પ્રશ્ન, નમિત પાસે સ્નેહા કરતા કેટલા બીજ ઓછા છે. નમિત પાસે 44 છે અને સ્નેહા પાસે 48 છે. તો કેટલા ઓછા, એટલે 48 ઓછા 44. 8 માંથી 4 જાય તો 4 અને 4 માંથી 4 જાય તો 0. એટલે અહીંયા 0 ન મૂકીએ તોય ચાલે. એટલે જવાબમાં શું આવ્યું, 4. અને તમને જો આડા સરવાળા બાદબાકી ન ફાવે તો સાઈડમાં રફમાં ઊભા કરી લેવાના, પછી એને ચેકી નાખવાના. જે જવાબ આવતો હોય એ લખવો જરૂરી છે. સાતમો પ્રશ્ન, જીનલને 30 બીજ કરવા બીજા કેટલા બીજની જરૂર પડે. જીનલ પાસે કેટલા છે, 26 અને એને 30 કરવા હોય તો 26માં કેટલા ઉમેરીએ તો 30 થાય. એટલે ગણવાનું, 27 28 29 અને 30. આમ હાથ રાખીને ગણીએ, 27 28 29 અને 30. એટલે કેટલા થયા, 1 2 3 અને 4. એટલે જવાબમાં શું આવશે, 4. એવી જ રીતે નમિતને 50 બીજ કરવા બીજા કેટલા બીજની જરૂર પડે. નમિત પાસે કેટલા છે, 44. તો આપણે ગણવાના, ગણો જોઈએ, 44માં કેટલા નાખીએ તો 50 થાય, 45 46 47 48 49 અને 50. કેટલા થયા, 1 2 3 4 5 અને 6. એટલે જવાબમાં આવશે 6. નવમો પ્રશ્ન, 40 કરતાં વધારે બીજ કેટલા બાળકો પાસે છે. 40 કરતાં વધારે, આમાં જોઈએ આમાં 26 છે એટલે એ ન આવે, 42. તો 40 કરતાં વધારે કહેવાય, હા કહેવાય, એટલે એ આવશે. 39 ન કહેવાય, ના ના કહેવાય. 48 કહેવાય અને 44 પણ કહેવાય. એટલે કેટલા બાળકો થયા, 42 48 અને 44. એટલે કે મિનલ, સ્નેહા અને નમિત કેટલા થયા, 1 2 અને 3. એટલે જવાબમાં આવશે 3. આપણે ખાલી સંખ્યા જ લખવાની છે, નામ લખવાના નથી. કેટલા પાસે 40થી વધારે, તો કે 3. પછી જોઈએ, નમિત અને સ્નેહાના કુલ બીજ ભેગા કર્યા પછી 100 બીજ કરવા બીજા કેટલા બીજની જરૂર પડે. નમિત અને સ્નેહાના કુલ બીજ ભેગા કર્યા એટલે કે નમિત અને સ્નેહાના, નમિતના 44 છે અને સ્નેહાના 48 છે. એટલે આપણે 44 વત્તા 48 કરીએ તો 100 બીજ કરવામાં કેટલા જરૂર પડે. એટલે સરવાળો પહેલાં કરી જોઈએ, 8 ને 4 12, 12નો બગડો વધા પડી 1, 4 ને 1 5, 5 ને 4 9. એટલે 92 થયા. તો 100માં કેટલા ઘટે ગણવાના, 93 94 95 96 97 98 99 અને 100. કેટલા થયા, 1 2 3 4 5 6 7 ને 8. એટલે જવાબમાં આવશે 8.
હવે બીજો પ્રશ્ન જોઈએ. ભારત પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતના પ્રથમ દાવમાં બેટ્સમેનના નીચે મુજબ રન થયેલા છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. ખેલાડીના નામ આપ્યા અને રન આપ્યા. વિરાટના 96, શિખરના 90, રોહિતના 89, સુરેશના 38 અને ધોનીના 47. હવે એમાંથી પ્રશ્ન જવાબ છે, સૌથી વધુ રન કોણે કર્યા? તો આમાંથી બધાથી વધારે કેટલા છે? 96. કોના છે? વિરાટના. એટલે પહેલાં કોણે કર્યા તો કે વિરાટે, અને કેટલા તો કે 96. પછી બીજો પ્રશ્ન, સૌથી ઓછા રન કોણે કર્યા છે? બધાથી ઓછા કેટલા છે આમાં? 38. આગળનો આંકડો જોવાનો, એ કમ્પેરિઝન કરતાં આપણે હવે આપને આવડી જાય, કારણ કે આપણે બીજા ધોરણમાં ચડતા ઉતરતા ક્રમમાં શીખી જ ગયા છીએ, એટલે આપણે આવડી જાય. પહેલો અંક જોઈ લેવાનો, જે નાનો હોય સૌથી નાનો અને મોટો હોય સૌથી મોટો. જો આમાં 9 બે છે તો એમાં મોટું જોવું હોય તો બીજો અંક જોવાનો. આમાં 0 છે ને આમાં 6 છે, તો મોટું કયું છે? 6, એટલે આમાં 96 આવ્યું. બીજા પ્રશ્નમાં સૌથી ઓછા રન 38 કોના છે? સુરેશના. એટલે સુરેશે સૌથી ઓછા રન કર્યા એમાં સુરેશ, અને કેટલા તો કે 38. ત્રીજો પ્રશ્ન, વિરાટને સદી કરવામાં કેટલા રન ખૂટ્યા? વિરાટના રન કેટલા છે? 96. સદી એટલે 100 રન પૂરા કરવા, તો 100 રનમાં કેટલા ઘટ્યા? 96માં કેટલા નાખ્યા? તો સદી પૂરી થાય એટલે કે 100 પૂરા થાય. 97, 98, 99 અને 100 કેટલા થયા? 1, 2, 3 અને 4, એટલે જવાબમાં આવશે 4. પછી ચોથો પ્રશ્ન, ધોની અને સુરેશના કુલ રન કેટલા છે? ધોની અને સુરેશના, એટલે 47 વત્તા 38. 8 ને 7 15, 15નો 5 વધા પડી 1, 3 ને 4 7, 7 ને 1 8. રોહિતને સદી કરવામાં કેટલા રન ખૂટ્યા? રોહિતના રન કેટલા છે? 89. સદી એટલે 100 રન પૂરા કરવા, એટલે 100 ઓછા 89. આપણે ઊભી બાદબાકી એની કરીએ, એમાં 10કો આવશે, એટલે 0માંથી 9 ના જાય, 10માંથી 9 જાય તો 1, 9માંથી 8 જાય તો 1, અને 0ના 0. જો એવું ન કરવું હોય તો આપણે ડાયરેક્ટ ખબર પડી જાય 89 છે, તો આપણે એમાં 100 રન પૂરા કરવામાં કેટલા ઘટક ગણી લેવાનું? 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 અને 100. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11, એટલે કેટલા રન ઘટ્યા? 11. આ ન કરાય, આ કર નાખાય, આ આપણે સહેલું પડે. છઠ્ઠો પ્રશ્ન, સુરેશને 50 અડધી સદી, 50 એટલે અડધી સદી, 100ના અડધા 50 થાય એટલે અડધી સદી એટલે 50 રન કરવામાં કેટલા રન ખૂટ્યા? સુરેશને 50 રન કરવામાં કેટલા રન ખૂટ્યા? સુરેશના રન કેટલા છે? 38. તો 50માં કેટલા ઘટ્યા હવે આપણે ગણી લઈએ. 38, 39, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 ને 50. 50 સુધી ગણવાનું. હવે ગણો જોઈએ કેટલા થયા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તમારે પણ મારી સાથે ગણવાનું 12. સાતમો પ્રશ્ન, ધોની અને શિખરના કુલ રન વિરાટ અને સુરેશના કુલ રન કરતાં વધારે છે કે ઓછા? ધોની અને શિખરના 47 વત્તા 90, એટલે આપણે એ કર્યું છે 90 વત્તા 47, 0 વત્તા 7 7, અને 9 ને 4 13. અને બીજું શું છે? વિરાટ અને સુરેશના, વિરાટના 96 છે અને સુરેશના 38 છે, એટલે 96 વત્તા 38. 8 ને 6 14, 14નો 4 વધા પડી 1, 9 ને 1 10, 10 ને 3 13, એટલે એકડે તકડે 13, એટલે અહીંયા શું આવ્યું? 134 અને અહીંયા આવ્યું 137. તો શું પૂછ્યો છે પ્રશ્ન? ધોની અને શિખરના કુલ રન વિરાટ અને સુરેશના કુલ રન કરતાં વધારે છે કે ઓછા? એટલે ધોની અને શિખરના વધારે છે કે ઓછા? 137 વધારે છે કે 134? 137 વધારે છે ને, એ કોના હતા? ધોની અને શિખરના. તો કે હા, વધારે છે, એટલે આમાં શું લખવાનું? વધારે. અને કેટલા? તો 37 અને 34, તો 34માં કેટલા નાખ્યા? 37 થાય 35, 36 અને 37. 134માં 3 નાખીએ તો 137 થાય, એટલે જવાબમાં 3. પછી આઠમો પ્રશ્ન, 80 કરતાં વધારે રન કેટલા ખેલાડીઓએ કર્યા? અહીંયા જોવાનું, 80 આઠડો કે નવડાવાળી હોય એ લઈને આવશે. 1, 2 અને 3, એટલે શું આવશે જવાબમાં? 3. નવમો પ્રશ્ન, 50 કરતાં ઓછા રન કેટલા ખેલાડીઓએ કર્યા? 50 કરતાં ઓછા કયા કયા આવશે? 38 અને 47, એટલે ઓછા એટલે 50 કરતાં નાના જોવાના, એટલે કોણ આવશે? સુરેશ અને ધોની 2, એટલે જવાબમાં સંખ્યા કેટલી આવશે? 2.
ધોનીના અડધી સદી કરવામાં કેટલા રન ફૂટ્યા? ધોનીના રન કેટલા છે? 47. તો એમાં કેટલા ઘટે? 50ના 50 પૂરા કરવામાં કેટલા ઘટે? 48, 49 ને 50 કેટલા થયા? 1, 2 અને 3. એટલે જવાબમાં આવશે 3.